નમસ્કાર, ઇવનિંગ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રોશની. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ભાવ વધારા વગર કારખાનામાં જશો તો માર ખાશો તેવા ઉડિયા ભાષામાં પોસ્ટર લાગ્યા. કાપડની ફેક્ટરીઓ ઠપ. સીબીઆઈની ટીમ સાથે મારામારી. ઓડિશામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં રેડ કરવા ગયેલા અધિકારીઓ પર સ્થાનિકોનો હુમલો. પોલીસે અધિકારીઓને બચાવ્યા. રાજકોટના ઉદ્યોગપતિના દીકરાનો રજવાડી બગીમાં વરઘોડો. વિન્ટેજ કાર અને હાથીઓએ આકર્ષણ જમાવ્યું. મહેમાનો 18,000ની થાળી જમ્યા. ભાવનગરથી પાલિતાણા રોજ અપડાઉન કરતા મુસાફરો ટ્રેન શરૂ કરવા આંદોલનના માર્ગે. મુસાફરોએ પોસ્ટરો લઈ માંગ કરી. કેન્દ્રીય નાણામંત્રી ગુજરાત આવશે. સીતારમણ ગિફ્ટ સિટી ગાંધીનગરની મુલાકાત લેશે. 20 નવેમ્બરે અર્થતંત્રને ઊંચું લાવવા પરામર્શ કરશે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝની અંદર હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અંજની ઇન્ડસ્ટ્રીમાં રોજના 25 લાખ મીટર કાપડનું ઉત્પાદન થાય છે, જે હાલ ઠપ થઈ ગયું છે, જેથી ઉત્પાદન ઉપર ખૂબ જ મોટી અસર પડી રહી છે. જો આવી જ રીતનો આગામી દિવસોમાં માહોલ રહેશે તો ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું નુકસાન જશે તેવું ઇન્ડસ્ટ્રીના સંચાલકોમાં ચિંતાની સાથે જણાવી રહ્યા છે. અંજની ઇન્ડસ્ટ્રીઝ 1 અને 2ની અંદર અંદાજે 400 થી 500 જેટલા કારખાના આવેલા છે. દિવાળી બાદ હવે કારખાનાઓ શરૂ થઈ રહ્યા છે. તે પહેલાં જ ઉડિયા કારીગરો દ્વારા પોતાની માંગ મૂકવામાં આવી રહી છે. અંજની ઇન્ડસ્ટ્રીમાં હાલ અન્ય ઇન્ડસ્ટ્રીયલ કરતાં 15 થી 25 પૈસા મીટર પર વધારે આપવામાં આવે છે. છતાં પણ ઉડિયા કારીગરોએ આ પ્રકારના લખાણ ઇન્ડસ્ટ્રીના ગેટ પર મારી દેતા કેટરીના સંચાલકો પર મૂંઝવણ મુકાયા છે. અંદાજે 30 થી 32 હજાર કામદારો રોજીરોટી મેળવે છે. ઉડિયા કામદારોમાંના કેટલાક ઉપદ્રવી તત્વો આ પ્રકારનું વાતાવરણ ઇન્ડસ્ટ્રીમાં ઊભું કર્યું છે. દેશમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી NCRમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવાયું છે કે નવો આદેશ ન મળે ત્યાં સુધી સ્કૂલ કોલેજો બંધ રહેશે. બુધવાર એટલે કે આજથી ઓનલાઈન અભ્યાસ શરૂ થશે. મંગળવાર રાત્રે CAQM કમિશનર ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. CAQMએ કહ્યું હતું કે ઓછામાં ઓછા 50% અધિકારીઓને વર્ક ફ્રોમ હોમની મંજૂરી મળવી જોઈએ. ખાનગી ઓફિસોમાં પણ આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. 21 નવેમ્બર સુધી દિલ્હીમાં તમામ ટ્રકોની એન્ટ્રી પર બેન લગાવવામાં આવ્યો છે. જીવન જરૂરી વસ્તુઓને લઈને આવતી ટ્રકોને જ એન્ટ્રી મળશે. આ ઉપરાંત મેટ્રો, રિક્ષા, એરપોર્ટને બદલે તમામ બાંધકામના કામો 21 નવેમ્બર સુધી બંધ રહેશે. 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો સામે કડક પગલાં ભરવા પણ આદેશ અપાયો છે. પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે લાલ આંખ કર્યા પછી CAQMએ દિલ્હી અને તેના પાડોશી રાજ્યો સાથે બેઠક કરી હતી, જેમાં આ ઉપાયોની જાહેરાત કરાઈ છે. આ બેઠકમાં ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અધિકારી હાજર રહ્યા હતા. NCRના મુખ્ય સચિવોને આ જવાબદારી સોંપાઈ છે. નવા આદેશ મુજબ માત્ર ગેસથી ચાલતા ઉદ્યોગો ચાલી શકશે. જેની મંજૂરી નથી અપાઈ તેવા ઈંધણથી ચાલતા ઉદ્યોગો બંધ કરાશે. જ્યાં પણ શક્ય હોય તે ઉદ્યોગો ગેસ પર શિફ્ટ કરાય. નિયમ ન માનનાર સામે કડક પગલાં ભરાશે. રાજધાની દિલ્હીના 300 કિલોમીટર રેડિયસમાં આવેલા 11 થર્મલ પ્લાન્ટમાંથી 5 જ ચાલી શકશે. બાકીના થર્મલ પ્લાન્ટને 30 નવેમ્બર સુધી બંધ રખાશે. દેશના ઉત્તરીય ભાગમાં થયેલ હિમવર્ષાને કારણે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે. નલિયામાં 10.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. વધતી ઠંડીની સાથે આજથી 3 દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી 5 દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત છે. શહેરનું તાપમાન 20 ડિગ્રીની આસપાસ જ રહેવાની શક્યતા છે.
બંગાળાની ખાડીમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસરને કારણે ભેજવાળા પવનો રાજ્યમાં રહેલા સૂકા પવનો સાથે ભળી રહ્યા છે, જેના કારણે શહેરમાં આગામી દિવસમાં વાદળછાયું વાતાવરણ સાથે માવઠું પણ પડવાની આગાહી કરવામાં આવી છે। વાતાવરણમાં વાદળો છવાતા ઠંડીનો પારો પણ 18-20 ડિગ્રી સુધી જઈ શકે છે। 20 નવેમ્બર પછી વાદળો હટતા ઠંડીનો પારો એકાએક ઘગડી શકે છે, જેના પગલે કડકડતી ઠંડીની શરૂઆત થવાની શક્યતા છે। મંગળવારે નલિયા ઉપરાંત 4 શહેરમાં તાપમાન 16થી નીચે નોંધાયું હતું, જેમાં 13.4 ડિગ્રી સાથે ડીસા, 15 ડિગ્રી સાથે ગાંધીનગર અને વલસાડ, 16 ડિગ્રી સાથે ભુજનો સમાવેશ થાય છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સાયક્લોનિક સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં શુક્રવારે ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, દીવમાં વરસાદ વરસી શકે છે, જ્યારે શનિવારે દમણ, આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। વલસાડ એલસીબી પોલીસે ટાટા ટ્રકમાં સંતાડીને લઈ જવાતી દારૂની 636 પેટી ઝડપી લીધી છે। વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત રાત્રિના પૂર્વ બાતમીના આધારે રેટલાવ ભગીની સમાજ સ્કૂલની સામેના માર્ગ પર વોચ ગોઠવી હતી, જે દરમિયાન બાતમીવાળા વર્ણનની ટાટા ટ્રક નંબર MP09HG5282 આવતા અટકાવી તલાશી લેવામાં આવી હતી। તો પોલીસને પ્રથમ ટ્રકમાં પ્લાસ્ટિક સ્ક્રેપનો જથ્થો મળ્યો હતો। આ સાથે ટ્રક ચાલકે પણ આ જથ્થાની બાબતે બિલ્ટી અને ટેક્સ ઇનવોઇસના બિલ પણ રજૂ કર્યા હતા, પરંતુ આ ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમીદાર મળેલી હોવાથી ટ્રકની ઝીણવટભરી તલાશી લેતા સ્ક્રેપની બોરીઓ પાછળ સંતાડેલો વિદેશી દારૂની 636 પેટીઓ મળી આવી હતી, જેમાં અલગ અલગ બ્રાન્ડની 23,736 બોટલ હતી, જેની કિંમત રૂપિયા 26,89,200 છે। દારૂ મળતા પોલીસે રૂપિયા 15 લાખની ટ્રક સાથે કુલ રૂપિયા 41,89,200નો મુદ્દામાલ કબજે લીધો છે। ટ્રક ચાલક ગુરમીતસિંહ બચ્ચનસિંહ રાય સીખે રહેઠાણ હરિયાણાની ધરપકડ કરવામાં આવી છે। એલસીબીએ વિપુલ પ્રમાણના ટ્રકમાં હેરાફેરી થતો દારૂનો જથ્થો ઝડપી સપાટો બોલાવી દીધો છે, ત્યારે મોટા પાયે કરાતી દારૂની હેરાફેરીના મામલામાં કયા મોટા માથાની સંડોવણી છે જેની એલસીબી પોલીસે તપાસ હાથ ધરી છે। જો કે પોલીસ તપાસ દરમિયાન 3-સ્ટાર ટ્રાન્સપોર્ટ ઇન્દોર એમપીનો માલિક સાજિકના કહેવાથી દમણ ટ્રક લઈ ગયો હતો અને ત્યાંથી તેણે 2 અજાણ્યા ઈસમોએ દારૂ ભરાવી આપ્યો હોવાનું બહાર આવ્યું છે। લાંતા તાલુકાના હળાદ ગામે કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં જનજાગરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। કુંભારિયા મત વિસ્તારના ભાજપના અગ્રણી નેતા લીંબાભાઈ ડુંગાઈ શાહ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે। ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય સહિત દેશભરમાં વધતી જતી મોંઘવારી સામે અને ખેડૂતોના મુદ્દે ભાજપ સરકારના બેવડા વર્તન અને બેરોજગાર યુવાનોને નશાના રવાડે ચડાવવાના આક્ષેપો સાથે હાલ કોંગ્રેસનું જનજાગરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। તેની સાથે દાંતા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી અને સ્નેહમિલન સાથે દાંતા તાલુકાના હડાદ ગામે કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં જનજાગરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં દાંતા તાલુકા સહિત જિલ્લાના પદાધિકારીઓ અને તાલુકા પંચાયતના ચાલુ અને પૂર્વ પ્રમુખો, તાલુકા જિલ્લાના સદસ્યો, મહિલા દળ, સેવાદળ, NSUI, CST સેલ, લઘુમતી સેલ, OBC સેલ, કિસાન સેલ સહિત દાંતા તાલુકા મત વિસ્તારના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જૂના પીઢ કોંગ્રેસના કાર્યકર્તાઓ પેટા ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કુંભારિયા મત વિસ્તારના ભાજપના અગ્રણી નેતા લીંબાભાઈ ડુંગાસિયા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા। તેમનું પણ જગદીશ ઠાકોરે કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। એટલું જ નહીં, આવનારા દિવસોમાં ભાજપ સામે જંગે મેદાન, જંગે એલાન કોંગ્રેસ કરવાની છે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। જો કે હાલ તબક્કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખમાં જગદીશ ઠાકોરનું નામ ચર્ચાના એરણે છે, ત્યારે તેમને પ્રમુખ બનવા બાબતે પૂછેલા સવાલમાં જણાવ્યું હતું કે જે કોંગ્રેસના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જેવા નેતાઓએ પદનો મોભો રાખ્યો નથી, તે જ રીતે જગદીશ ઠાકોર પણ પ્રદેશ પ્રમુખ હોય કે ન હોય પણ ભાજપના દાંત ખાટા કરી નાખશે તેમ જણાવ્યું હતું। મોટા રેહા ખાતે ઈ શ્રમ કાર્ડ બનાવવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં શ્રમ રોજગાર જિલ્લા સંચાલક KB સોઢા, CSCના સુરેશભાઈ તથા જીતેનભાઈ ખાસ ઉપસ્થિત રહીને કાર્ડ બનાવ્યા હતા, તેમજ રેહા ગામના સરપંચ ગોવિંદભાઈ મહેશ્વરી, માજી સરપંચ ઘેલુભા જાડેજા, તલાટી દિનેશભાઈ, ગામના અગ્રણી અલી મોહમ્મદ ચાકી, અનવર થેબા ભીખુભા જાડેજા,
जीते सोलगमा सहित ना लोको मोटी संख्या में उपस्थित रहीने कार्ड बनाववामां आव्या हता। अंकलेश्वरना भड़कुदरा ग्राम पंचायत खाते विकासना कामों अंगे प्रश्न उठावता तलाटीए ग्राम सभा छोड़ी जागृत नागरिके धरना पर बेसी विरोध कर्यो। अंकलेश्वर तालुकाना भड़कुदरा गामनी ग्राम पंचायत खाते विकासना कामों ने लईने ग्राम सभा बोलाववामां आवी हती। जे ग्राम सभा में गामना जागृत नागरिक उपेन्द्र परमारे 2019ना बाकीना 39 कामों सहित प्रश्नों उठावता तलाटी कम मंत्री सहित स्टाफ ग्राम सभा छोड़ीने जता रहा होवानो आक्षेप करवामां आव्यो छे। आ उपरांत जागृत नागरिके 2020-21 विकासना 40 कामों पण बाकी होवा साथे ग्राम सभाना एजेंडा तेमज ग्राम सभा अंगे कोईपण जातनी जाण ग्रामजनोने करवामां नथी आवती तेवा पण आक्षेप कर्या छे। साथे साथे ग्राम सभामां 10,000 થી વધુની વસ્તી હોવા છતાં 52 લોકો પણ ભેગા નથી થતા, કેમ કે વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ હજી 5 કરોડના કામો બાકી રહ્યા છે। તે કામો કરવાને બદલે ગ્રામ સભામાં નવા કામો અંગે ચર્ચા કરી ટાઈમ પાસ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે। તલાટી કમ મંત્રીએ જાગૃત નાગરિકને જવાબો નહીં અપાતા યુવાન ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને મોડી સાંજે ગ્રામજનોની સમજાવટ બાદ ધરણા સમાપ્ત કર્યા હતા। ભરૂચના 100થી વધુ હિન્દુઓને બળજબરીપૂર્વક ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવાયો। આંબોદના કાંકરિયા ગામના આદિવાસી પરિવારોને આર્થિક લાલચ આપી ધર્માંતરણ કરાવાયું। ભરૂચ જિલ્લાના આંબોદના તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોને લાલચ આપી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ હિન્દુઓને આર્થિક લાલચ આપી ઇસ્લામ ધર્મમાં સમાવેશ કરાવવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલતું હતું। આ ગેરકાયદેસર અને કોમી વૈમનસ્ય ફેલાવવાની પ્રવૃત્તિ કરનાર 9 શખ્સો સામે ભરૂચ પોલીસ ગુનો દાખલ કરતા ખળભળાટ ઊભો થયો છે। જિલ્લા પોલીસ વડાએ જબરજસ્તી ધર્માંતરણની પ્રવૃત્તિને ઉજાગર કરતા પત્રકાર પરિષદ યોજી હતી। તેમણે આ સમગ્ર પ્રકરણની માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેરકાયદેસર રીતે ધર્માંતરણ થઈ રહ્યું છે। મુસ્લિમ કટ્ટરવાદી લોકો વિદેશમાંથી ફંડિંગ ભેગું કરી ધર્માંતરણની અસામાજિક પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા। આદિવાસી હિન્દુ લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ આપી તેઓની આર્થિક સ્થિતિ તથા તેમની અજ્ઞાનતાનો લાભ લઈ છળકપટ કરી હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવી ગુજરાત અને દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાના ઈરાદે આ પ્રવૃત્તિ ચાલી રહી હતી। આ ગુનાહિત કાવતરામાં ભરૂચ જિલ્લાના કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ વિદેશમાંથી આર્થિક સહાય મેળવી હિન્દુઓને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવા કામે લાગ્યા હતા। આ શખ્સોએ કાંકરિયા ગામના આદિવાસી હિન્દુ લોકોના 37 પરિવારોના 100થી વધારે લોકોને લોભ લાલચ આપી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરાવ્યું હતું। આ સમગ્ર પ્રકરણમાં મૂળ નબીપુરના અને હાલ લંડન રહેતા ફેફડાવાળા હાજી અબ્દુલ નાઓની સંડોવણી સામે આવી છે। અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં તેની સંડોવણી બહાર આવી છે। વિદેશમાંથી ફંડ ઊભું કરી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે લાવી તે નાણાંનો ગેરકાયદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવામાં ઉપયોગ કરવામાં આવતો હતો। આ પ્રવૃત્તિ અંગે કાંકરિયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ આપતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। આ બાબતે પોલીસ મહાનિરીક્ષક વડોદરા નિગમ વડોદરાનાઓના માર્ગદર્શન હેઠળ અને ઉપરોક્ત ધર્મ પરિવર્તન કરાવવા માટેના સરકારના નિયમો જોતા તેનું પાલન થયું ન હોવાથી હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ તેમાં સહાય કરતા ઇસમો વિરુદ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે। ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર। એટલે તમારો વિસ્તાર, તમારી વાત।